કંડલાના દરિયામાં રાત પર રેસ્ક્યુ ઓપરેશન બાદ 7 ક્રૂ મેમ્બરોને ઉગારી લેવામાં આવ્યા છે. આખી રાત ઓપરેશન ચાલ્યું હતું. 7 ખલાસીઓને સલામત રીતે પોર્ટના કાંઠે લાવી અને તેમને પ્રાથમિક સારવાર આપીને છૂટા કરવામાં આવ્યા હતા. કંડલાની ખાડીમાં ગત રાતે ડૂબી ગયેલા બાજમાં સવાર તમામ 7 ક્રૂ મેમ્બરોને કંડલા પોર્ટના વિવિધ વિભાગના સંયુક્ત બચાવ કાર્યથી મોતના મોંમાંથી ઉગારી લેવામાં આવ્યા છે. પોર્ટના ડેપ્યુટી કન્વેન્સર કેપ્ટન શ્રીનિવાસને જણાવ્યું હતું કે રેસ્ક્યુ વર્ક ઓપરેશન આખી રાત ચાલ્યું હતું અને આજે સવારે 7 વાગે તમામ ક્રૂ મેમ્બરોને બહાર કાઢીને આ ઓપરેશન પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું. કેપ્ટન શ્રીનિવાસને જણાવ્યું હતું કે બાજ ખાનગી શિપિંગ કંપની ઋષિ શિપિંગ કંપનીનું હોવાનું ખુલ્યું છે અને આ બાજ લાઇટવેટ તરીકે કામ કરતું હતું, એટલે કે ખાડીમાં હજારો મેટ્રિક ટન માલ સામાન લાદીને આવતા કાર્ગો જહાજમાં સરળતાથી પોર્ટ પર લાંગરી શકે તે માટે કાર્ગો શિપિંગ કંડલાની ચેલનમાં પ્રવેશે ત્યારે આવા બાજ દ્વારા તેમાંનો કેટલો કાર્ગો કાઢી લઈ જહાજનું વજન હળવું કરવામાં આવતું હોય છે. ખાતર ભરેલા એક જહાજમાંથી બાજમાં 1500 ટન જેટલો ડીપીએ ખાતરનો જથ્થો ભરાયો હતો. ગરિયાત્રેના બાજ ડૂબી ગયા બાદ તેમાં રહેલું 1500 મેટ્રિક ટન ખાતર પણ ડૂબી ગયું હતું અને 7 ક્રૂ મેમ્બરો મોત સામે જંગ ખેલી રહ્યા હતા ત્યારે કંડલા પોર્ટના વિવિધ વિભાગની એજન્સીઓ દ્વારા સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન કરીને તમામ 7 ક્રૂ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા છે. તેમને દરિયાકાંઠે લાવવામાં આવ્યા છે અને પ્રાથમિક સારવાર આપી અને રજા આપવામાં આવી છે.